ની ડીલને લઈને કંપની 3.7 કરોડ શેર્સ એસએલ હોલ્ડિંગ્સને ઇસ્યુ કરશે 1101 કરોડની અંદર. એસપી મોરિશિયસ આના માટે લગભગ 1101 કરોડ પે કરશે. એસએલ મોરિશિયસ આ જે નોન કમ્પીટ ઓબ્લિગેશન્સ છે એના માટે. અને આ જે મર્જ એન્ટિટી જોઈ રહ્યા છે એમાં સોનીનું હોલ્ડિંગ 50.86% હશે, એસએલનું હોલ્ડિંગ 3.99% અને પબ્લિકનું હોલ્ડિંગ 4.15% હશે. અને મેજોરિટી જે બોર્ડની હશે એ સોની દ્વારા નોમિનેટેડ હશે. તો આ અમુક ડિટેલ્સ આપણા સ્ક્રીન્સ પર આવતી જે મર્જ્ડ એન્ટિટીને લઈને આપણે ખાસ જોઈ રહ્યા છે. સોની અને ઝીના જે ડીલ હતી એને રિલેટેડ થોડું ઘણું આપણે બાકીની અપડેટ્સ આવતા જોઈ રહ્યા છે, એની પર ખાસ ધ્યાન રાખતા રહીશું. હું આ કાઉન્ટર પણ ડિસ્કસ કરી રહી હતી કુનાલ, તમારા મતે ઝીનું કાઉન્ટર કેવી રીતના અપ્રોચ કરવું જોઈએ? વેલ, ન્યૂઝ સારા આવ્યા છે એન્ડ ન્યૂઝ સ્પેસિફિક મોમેન્ટમની વાત કરીએ તો આજે લાઇકલી ચાન્સીસ છે કે સારું એવો ગેપ ઓપનિંગ થાય. એફએનઓનો કાઉન્ટર છે તો કોઈ બેરિયર નહીં જોવા મળે આપણને કે 5-10%, 15% આ કાઉન્ટર અટકી જશે. મને લાગે છે કે ઘણી સારી એવી મુવમેન્ટ આજના દિવસમાં આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવાનો અત્યારે કોઈ સલાહ નથી, કેમ કે મને લાગે છે કે પ્રી ઓપનિંગમાં સારા એવા બિડ્સ આપણને આ કાઉન્ટરમાં સેટલ થતા ઉપરની તરફ જોવા મળી શકે છે. હું વાત કરું ઉપરના લેવલની તો લાઇકલી ચાન્સીસ છે કે આ કાઉન્ટર ઉપરમાં આપણને સારા એવા લેવલ બતાવી શકે છે 370-380 સુધીના, અને એ બી ક્રોસ કરે તો ઉપરમાં 390 સુધીના પણ લેવલ આપણને આવનારા દિવસોમાં ઝીલમાં જોવા મળી શકે છે. એન્ડ જેમની ઓલરેડી લોંગ પોઝિશન છે એમની માટે સલાહ જરૂર રહેશે કે નીચેમાં 320 નો એસએલ મેન્ટેન કરીને લોંગ પોઝિશન જે છે એને કેરી ફોરવર્ડ કરી શકાય. બ્રોડનિંગ રાઇઝિંગ વેજ ફોર્મેશનમાં હાલ પૂરતો ઝીલ ટ્રેડ થઈ રહ્યો છે એન્ડ જસ્ટ લોઅર બેન્ડનો સપોર્ટ લીધો છે વિથ વોલ્યુમ. તો મને એવું લાગે છે કે આ સેટઅપના બેઝ પર સારી એવી અપસાઇડની મુવમેન્ટમ આપણને ઝીલમાં જોવા મળી શકે છે. ટેકનિકલી ઘણું સારું છે, ન્યૂ સ્પેસિફિક ઘણું સારું છે. તો જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમની માટેની સલાહ છે પોઝિશન 320 ના એસએલથી હોલ્ડ કરીને ચાલી શકે છે. આજના દિવસમાં સારી એવી મુવમેન્ટમ આપણને ઝીલમાં જોવા મળી શકે છે.